દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિને મળવા માટે જઈ રહ્યા છીએ કે જેમને શરીરમાં કંઈક તો તકલીફ હતી, બીમારી હતી. તો એમના મુખેથી જ આપણે સાંભળશું કે એમને એ બીમારી કઈ રીતે સારી થઈ અને શું બીમારી હતી. તો સૌ પ્રથમ તો તમારો પરિચય આપો, તમારું નામ શું છે? બાબુભાઈ દુરસિંહભાઈ. બાબુભાઈ દુરસિંહભાઈ, હા. અને તમારું ગામ? ધરમપુરી. ધરમપુરી એટલે પારસીફળિયા. તાલુકો? વાંસદા. અને જિલ્લો? નવસારી. તો તમે મને એ જણાવો કે તમારા શરીરમાં શું બીમારી હતી અને એના કારણે શું શું તકલીફ થતી, એ થોડીક વાત કરો. એ તો મારે શરીરમાં એક કરુણાનો વિભાગ બતાવ્યો. કોરોના? હા, કોરોનાનો વિભાગ બતાવ્યો. કોરોનામાં મેં ઝપટાઈ ગયો. હા હા. તો હવે એમ તેમ દવા અમે કરી. મતલબ કોરોના તમને ખબર પડી કેવી રીતના, શું શું થતું હતું એમાં? એટલે કોરોના તો હોય છે કે પેલા આપણે દવાખાને તપાસ કરી તો કોરોના લાગુ પડ્યો એમ. ક્યાં તપાસ કરેલી? આલીપુર. એટલે ચીખલી? હા, ચીખલી. હા, ત્યાં તપાસ કરી. ત્યાં પછી તમારે તપાસ કરવા માટે શા માટે જરૂર પડી? તમને શરીરમાં શું થતું હતું? તાવ જેવો અને ઠંડી જેવી એવો થયો હતો અને પછી લૂજ થઈ ગયેલો બધો. લૂજ થઈ ગયો. લૂજ થઈ જવા બાદ પછી આ દવાખાને પોયરા લોકો લઈને ફરવા લાગ્યા. ફરવા લાગ્યા તેમાં પછી એ લોકોને રિઝલ્ટ મળ્યું કે કોરોના છે. ઓકે, કોરોના છે એ લોકોને રિઝલ્ટ મળ્યું. તમે બાટલા ઓક્સિજન લેવા માટે એ લોકો બહુ તપાસ કરી પણ એ લોકોને બાટલા ઓક્સિજન મળ્યું નથી. મતલબ કે તમને જ્યારે ખબર પડી કે કોરોના છે, તમારા ઘરનાને ખબર પડી કે જ્યારે કોરોના છે, તો ત્યાર પછી એડમિટ કરવાનું વિચાર્યું. તો ક્યાં ક્યાં તમે એડમિટ થવા માટે? મતલબ થવા માટે લોકો બહુ તપાસ કરી. ચીખલી, આલીપુર, પછી છે તો વાંસદા. તો વાંસદાનો એક મારો દોસ્તા છે, દોસ્તાની બહુ અહીંયા ચીખલી વાંસદા છે. તો એણે પછી કીધું કે તમે લે મોકલો. ઓકે, એટલે કઈ હોસ્પિટલ ની વાત છે? આપણે કોટેજ. કોટેજ, ઓકે, વાંસદા કોટેજ હોસ્પિટલ. અને પછી એને રાખ્યો. હાજે 9 વાગે પહોંચ્યા. સવારે લગભગ 3 વાગે કે એવું કઈ રજા આપી દીધી. આપી દીધી બાદ પછી અહીં ઘેરે આવ્યા. કે તો નવનીત કહી કે ભાઈ એમ કે તમે કે આ પાવડર પીવાનું ચાલુ કર એમ કે. ચાલો સારું. તો એને તો મંગાવી લીધો તરત. કયો પાવડર? આ પાવડર બતાવો. આ પાવડર છે ને, તરત એને મંગાવી લીધો. આ જે પાવડર છે, તરત મંગાવી લીધો એને તો. અને મને તો આપી દીધો. એટલે મારે પોયરા છે ને, એને સાંજ સવાર ગરમ પાણી સાથે એને તો આપ્યો. આપ્યો એટલે મને તો છે ને અમુક રીતે સવારે જરાક બહુ એમ સારું લાગ્યું. ઓકે, આ પાવડર જ આપેલું કે બીજું પણ આપેલું એની સાથે? આ ટીકડી ખરી ને. હા, ઓકે. આ જે કેપ્સ્યુલ છે જેનું નામ છે ઇમ્યુન પ્લસ અને નેચરામોર વેનિલા ફ્લેવર, જે ભાઈઓ માટેનું પ્રોડક્ટ છે, આ તમે વાપર્યું? હા, વાપર્યું. કેટલા ટાઈમ? આ સવાર ને સાંજ. એટલે દૂધ સાથે કે પાણી સાથે? પાણી સાથે, ગરમ પાણી સાથે. ગરમ પાણી સાથે, ઓકે. ગરમ પાણી સાથે. હા, લીધી. તો આજે લીધી, કાલે લીધી, આજે લીધી. અમુક રીતે મારી રૂવાળી સુધરી ગઈ. અને પછી છે ને મેં અલગ અલગ ચાલતો હતો અને ઉઠતો જ નહીં હતો એમ. ઉઠતો થઈ ગયો. બરાબર, એટલે પથારી માંથી ઉભા નહીં થવા? હા, નહીં. બરાબર, તો ઉઠતો જ નહીં હતો, ઉઠતો થઈ ગયો. પછી છે અલગ અલગ ચાલતો થઈ ગયો. સેન્ટર બાથરૂમ જવા તો થઈ ગયો. ઓકે, એટલે પેલા નહીં જવાતું? હા, નથી. જયતા આમ કરીને. બરાબર. હા, તો આ છે ને, આ પાવડર ખાવાથી મને એટલું બધું રિઝલ્ટ મળ્યું. એક ડાબડામાં કે બહુ અને બહુ રિઝલ્ટ મળી ગયું. બરાબર, પાઘો મારો પગ પતલા થઈ ગયા. હા, ને ખાવાનું હોય ખરે, ખાવાનું તો ખાતો જ નથી એમ કહે તો ચાલે, પણ ખાવાનું બી મારે ચાલુ થઈ ગયું. હા હા હા. હા, એમ આખો દવા બે 3-4-5 વખત ખાઉં. બરાબર, ઊંઘી ગયો એટલે ખાવાનું જ જોઈએ. બરાબર, એટલે ભૂખ એટલી લાગવાની શરૂઆત થઈ ગઈ. તેમાં પછી છે ને મને આ બધું રિઝલ્ટ એવું મળ્યું કે બહુ જબરું છે. મતલબ પૂરો થઈ ગયો એટલે મેં તરત મંગાવી લીધો. તો કેટલા દિવસ પછી તમને શરીરમાં ફેરફાર દેખાવાની શરૂઆત થઈ? એ તો છે ને, મને છે ને લગભગ 8-10 દિવસમાં તો મને બહુ રિઝલ્ટ મળી ગયું. ઓકે, અને સંપૂર્ણ સાજા થતા કેટલો થઈ ગયો? મને આ અડધો પાવડર પીધો પછી છે ને મને અમુક રીતે હિંમત થઈ ગઈ. તો મારે પોયરા આવ્યા પછી રજા માંગી લઈ, બાપા મેં હવે જાઉં. બરાબર, નોકરી પાસે. તો આ પાવડર ખાવાથી એને 10 દિવસ પછી એને છે ને નોકરી પાસે ના ગયો. બરાબર, એમ છે તો 20 દિવસ રહ્યો એ. એટલે તમને ફાયદો થઈ ગયો અને એના કારણે તમે મતલબ આજે બધું જ કામકાજ કરી શકો છો? બધું કામકાજ, પહેલા કઈ થાક નહીં લાગે. હા, અને તો મને છે ને આ આગલે બંને થી પાછળ બંને જાવ એટલે મને થાક લાગે. ઓકે, હા, એટલી થાક લાગે.
બરાબર પણ મને થાક હવે કોરોના ની જે સારવાર ચાલતી હતી એ ચાલતી જ હતી કે બંધ હતી તો બંધ કરી દીધી એ તો પછી બંધ કરી હશે પણ સાથે સાથે આની આની સાથે ચાલતી જ હતી અને આતે પેલી ટીકડી એક આપેલી ઓકે તે ખાતો હતો ઓકે એટલે એની જે કઈ દવા આપેલી હશે એ ચાલતી હતી એની સાથે સાથે આ તમે શરૂઆત કરેલી હા બરાબર છે હા તો એમાં છે ને એમાં મને કોઈ મત હા એ મને હિંમત પો આવી ગઈ બરાબર ભય મત આવી ગયા ત્યાર પછી છે ને આ પૂરો થઈ ગયો ત્રીજો બીજો માંગી લીધો હા બીજો માંગી લીધો ઓર મને બહુ સારું તંદુરસ્તી આવી ગઈ બરાબર હવે જયારે તમને આવી બધી અશક્તિ થઈ ગયેલી કમજોરી થઈ ગઈ ત્યારે મનમાં કેવા વિચાર આવતા મનમાં તો વિચાર માં એવું ને કે હવે મારું તો કઈ નથી રહ્યું ગમ એવું થઈ ગયું બરાબર કઈ નથી થઈ ગયું પણ આ તો નવનીતે પાવડર બતાવ્યો તો પાવડર બતાવવાથી મને છે ને એક આજે ખાધો કાલે ખાધો માં મને એટલી બધી હિંમત આવી ગઈ કે હવે મારી રૂવાળી બદલાવાની છે બરાબર છે અને રૂવાળી મારી બદલાઈ ગઈ બરાબર તો તમને આ પાવડર કોણ આપેલો આ તો પાવડર તો એને જ મોકલાયેલું આજે અહીંયા બાજુમાં જે ઉભેલા છે અહીંયા બેન એમના મારફતે તમને મળેલો હા એમના મારફતે એટલે વા માંગાયા હતા નવની ભાઈ મને આપી ગયો હા બરાબર છે હા તો એટલે પછી બીજો માંગાવી લીધો બીજો આપી ગઈ એને બહુ તકલીફ કરી બરાબર હા એટલે પૈસા તો આપી ગઈ ને નહીં પૈસા તો આપી ગઈ બરાબર છે તો બેન તમારો પરિચય આપો તમે તમારું નામ કુંબી રૂપાબેન રમેશભાઈ હા તમારું ગામ ગામ રૂપેલ તાલુકો વાસદા જિલ્લો નવસારી ઓકે તો તમારો કોન્ટેક્ટ નંબર આપો જેથી કોઈ બેન કે કોઈ ભાઈ તમને સંપર્ક કરવો હોય તો કરી શકે અને તમે એને માર્ગદર્શન આપી શકો એના માટે તો બોલો તમારો નંબર મારો નંબર 6354004006 પાછો ફરીથી બોલો એક વખત 6354400706 ઓકે તો આ બેન વિશે તમારે શું કહેવું છે આ બેન મારફતે તમને આ પાવડર મળ્યો તો કેવું લાગે તમને આજે બહુ સારું બહુ આભાર મને બહુ આભાર એટલે બહુ જ આભાર આજે મને કઈ ટીકડી ખાવાની મારી જરૂર નથી શરીર એકદમ તંદુરસ્ત થઈ ગયું આ પાવડર ખાધો મારા આ દુખતા હતા એ બી મારે છે ને એકદમ મારે રેગ્યુલર થઈ ગયું ઘૂંટણ દુખતા હતા એ બી સારા થઈ ગયા હા એ સારા થઈ ગયા હા એ મારે આગળથી દુખતા જ હતા બરાબર પણ આ ત્રણ પાવડર ખાવાથી મારે આ આવે સારું થઈ ગયું કમર દુખતી હતી હા એમાં પણ ફાયદો એ બી ફાયદો મારો થઈ ગયો બરાબર એવો મારો ફાયદો થઈ એટલે જેના માટે વાપર્યું એ તો તમને ફાયદો થયો જ પણ એની સાથે બીજી કઈ તકલીફ હતી એ પણ સારું થઈ ગયું બીજું કે તમે જ્યારે તમને કોરોના થઈ ગયો અને પછી તમને જે કમજોરી આવી તો તમારે કેવું હતું એમ કપડાં પહેરવાનું કે આ તે બધું શરીર કેવું હતું એમ કમજોર હતું કે કેવું એમ મતલબ મને પકડીને લઈ જતી હતી સમય સમય અમુક સમય મને બોય થઈ ગયો પણ આ દવા ખાવાથી મને છે ને એટલું બધું કે મારે ઇન્જેક્શન લેવાની જરૂર નથી પડી ઓકે તો બીજા બધા ઘણા બધા દર્દીઓ હશે જેમને આ વિડીયો જોયા પછી કંઈક થાય પૂછવાનું મન થાય તો જો તમને તમારી પાસે કોન્ટેક્ટ નંબર હોય તો પૂછી શકે તો એના માટે તમારા પાસે ફોન નંબર ખરો એટલે મારો હા તમારો મારો ફોન નંબર ખરો એટલે હા તો બોલો ને 99 13 44 44 0 0 3 3 0 7 7 તો બીજા દર્દીઓને તમારે શું કહેવું છે આ પાવડર વિશે મને સાચી સલાહ આપી મારી મતલબ વાપરવું જોઈએ વાપરવું જોઈએ બરાબર હા વાપરવું જોઈએ આ તમે વાપરે તમને 15 દિવસમાં પૂરું રિઝલ્ટ મળે મતલબ ખબર પડવાની ચાલુ થાય કે ભાઈ આ પાવડર નો કેટલી તાકાત છે બરાબર ને એમ તો 10 જ દિવસ હા તમારા 10 દિવસમાં તમને તમારે રિઝલ્ટ પૂરું મળશે તમને જે મળ્યું એના આધારે તમે કહો છો હા મતલબ કે આ તો કોઈ દવા છે જ નહીં આ તો એક ખોરાક જ છે જે જો આ બીજી વાત કે એને છે ને ઘી દૂધ લેવાનું કામ નથી હા ઘી દૂધ લેવાનું કામ જ નથી હા ઘી દૂધ આવી ગયું બરાબર હા મતલબ ઘી દૂધ પીવાથી જે તાકાત આવે એવી તાકાત આવી જાય એવું છે ખરેખર બહુ સારું રિઝલ્ટ છે તો તમે જે ઇન્ટ્રો આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર મેં તો માછો મારું તો થઈ જ મારે એને ભાભી થતી છે એને ભાભીનો હિતો પાક થઈ ગયેલો વાકો નથી વળતો તે આજે તે 4 કાપતી થઈ ગઈ હા ભલે 3-4 હજાર રૂપિયા ગયા હોય તો કઈ નઈ પણ એનો પાક એકદમ કેટલા વર્ષથી પ્રોબ્લેમ હતો આ તો લગભગ મારે લગભગ નહીં તો 2-2.5 વર્ષની વાત બરાબર 2-2.5 વર્ષની વાત તો આ ખાલી આ 3 ડબ્બા ખાવાથી એને એકદમ રિચલ
એટલે એને બી સારું થઈ ગયું. સારું થઈ બરાબર. હા, ત્રણ વખત અત્યારે મેં જાય કરતો છે, દવા ચાલુ કરી ચાલુ. બરાબર. હજુ ઓકે એવું છે. એટલે આ દવા એટલે એ જ દવા વાપરતી છે હવે. હાલે કઈ નથી. બરાબર. હા, એટલી દવા એમાં હશે ને, વિટામિન છે ને, આ વિટામિન તો રહેવાની છે ને રહે જ. ઓકે. પણ મતલબ શું છે કે કોઈ માણસને મોઘી લાગે, પણ મોઘીની ખબર નથી. હવે જ્યારે કે 3-4 હજાર રૂપિયાની દવા થતી હોય, દવાખાને ગયા હોય તો 10 હજાર રૂપિયાનું બિલ થાય. હે, પણ આ 4 હજારની દવા આપણે ખાઈએ તો સારામાં સારું. બરાબર છે. હા, સારામાં સારું. ઓકે. અને કઈ નહીં, હેરાન થવાનું નથી. એ ફાયદો. ફાયદો. બરાબર છે. એ દવા બહુ સારી છે. ઓકે. હા, તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.